નમસ્કાર મિત્રો, પહેલા તો જે મારી સાથે જે મિત્રો જોડાય છે એમને મારી એક વિનંતી કે મારો અવાજ બરોબર સંભળાય છે કે નહીં. ત્યાર પછી આપણે જે છે તે એક લોક સમસ્યા છે, અહીંના જે રહીશો છે, રુદ્ર ટાઉનશીપના રહીશો, તેઓને પાણીની સમસ્યા જે સર્જાઈ છે, જેને લઈ અને આપણે ખાસ અહીંયા આગળ અત્યારે મહિલાઓ દ્વારા સરા રોડ જે છે તે ચકાજામ કરવામાં આવ્યો છે. મારો અવાજ બરોબર સંભળાય છે કે નહીં એક મને થોડું કન્ફર્મ આપી દેજો. એક મિનિટ હું થોડું જોઈ લઉં. આપો મોબાઈલ આપો. બરોબર સંભળાય? આપી દે. ઓકે, અવાજ મિત્રો બરોબર સંભળાય છે અને જે મિત્રો મારી સાથે જોડાય એમને એક વિનંતી કે એ થોડું કન્ફર્મ કરાવી દીજો. હાલ છે અત્યારે આપણે હળવદ શહેરના સરા રોડ પર આવેલ રુદ્ર ટાઉનશીપ જે છે તે એક, આમ તો હળવદ શહેરનું જે આ રુદ્ર ટાઉનશીપ એક અને આ બે, આ જે બંને છે ત્યાં આગળ ઘણા સમયથી, ખાસ વાત કરવા જઈએ તો ઘણા સમયથી જે પાણીનો જે સમસ્યા સર્જાઈ છે, જે પાણીની સમસ્યા જે સર્જાઈ છે, જેને લઈ અને આ વિસ્તારના જે લોકો છે તેઓ દ્વારા અત્યાર સુધી જે રાજકીય નેતાઓ છે, પાલિકા તંત્ર છે, તેઓને રજૂઆતો કરવામાં આવી છે. આ રુદ્ર ટાઉનશીપ છે, આમ તો આ પોસ્ટ વિસ્તારમાં આવે છે, શહેરના વોર્ડ નંબર 5માં આવે છે અને આ જે વિસ્તાર છે વોર્ડ નંબર 5 છે તેમાં ચારેય જે સદસ્યો છે પાલિકાના તે ભાજપના છે અને તેઓ દ્વારા આ જે વિસ્તારના લોકોને 10-10 દિવસથી તરસ્યા રાખવાનું જે એક કામ છે તે કરી રહ્યા છે. આ વિસ્તારના લોકોને પાણી 10-1 દિવસથી મળતું નથી, જેના કારણે અહીંની જે મહિલાઓ છે, અહીંના જે લોકો છે તે ના છૂટકે મોંઘા ભાવના પાણીના ટેન્કરો મંગાવી રહ્યા છે. ત્યારે હું મારા મિત્રને કહીશ, અત્યારે અહીંની જે મહિલાઓ છે, રુદ્ર ટાઉનશીપની મહિલાઓને, કેટલાક પુરુષોના બધા, તે અત્યારે અહીંયા આગળ હળવદના જે સરા રોડ છે, હળવદથી જે સરા જવાનો રોડ છે તે ચકાજામ કર્યો છે અહીંની મહિલાઓ દ્વારા. અને ખાસ તેઓની એક માંગ છે કે નાહવા માટે પાણી ન આપો તો કંઈ નહીં, પણ પીવા માટે તો પાણી આપો. અહીંના જે આ લોકો છે તે આ લોકો અત્યારે જે માંગ કરી રહ્યા છે અને આ જે છે તે રોડ, સરા રોડ છે આપણો હળવદનો, આ સરા રોડ અહીંની મહિલાઓ અને કેટલાક પુરુષો યુવાનો જે છે તેઓ દ્વારા ચકાજામ કરવામાં આવ્યો છે. અને તેઓની જે માંગ છે કે આરયુઈ જે રોડ છે ત્યાં આગળ વાહનોને પણ પસાર થવા દેવા નથી, કારણ કે પાલિકા તંત્રને રજૂઆતો તો અનેક વખત કરી છે પરંતુ તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની જે પાણીની સમસ્યા છે તે પાણીની સમસ્યા હલ કરવામાં આવતી નથી. અમરસિંહભાઈ ઠાકોર, જય માતાજી. અહીંના જે આ લોકો છે, રુદ્ર ટાઉનશીપ 1 અને 2, આ વોર્ડ નંબર 5માં આવે છે. વરી પાછા જે મિત્રો આપણી સાથે જોડાય એમને પણ હું એક વખત ભાઈ નગરપાલિકા આયા, અહીંના જે નારા છે તે અહીંની મહિલાઓ જે છે તે લગાવી રહ્યા છે. તેઓની એક માંગ છે કે અહીંયા આગળ તમે પ્રાથમિક જે જરૂરિયાત છે પાણી, આમ તો જો કે અત્યારે ચોમાસું ચાલે છે અને ચોમાસાની સિઝનમાં જો પાણીની આવી સમસ્યા સર્જાતી હોય તો હવે ઉનાળો ને બધું કેમ નીકળશે એ પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારે અહીંની કેટલીક મહિલાઓ છે તે મહિલાઓ સાથે પણ આપણે થોડી વાતચીત કરવાના છીએ. પહેલાં તો અહીંની જે મહિલાઓ છે તે અત્યારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, હળવદ પાલિકા હાય હાયના જે નારા છે તે પણ લગાવી રહ્યા છે. બીજી એક મિત્રો, સૌથી મોટી વાત એ છે કે લોકો પ્રાથમિક જરૂરિયાત માટે રસ્તા પર ઉતરવું પડે છે, એ પણ એક બહુ મોટી વાત કહેવાય. કેટલીક મહિલાઓ છે એટલે આપણે થોડી તેઓ સાથે વાત કરીશું. આમ તો પાણી જીવન જરૂરિયાત વસ્તુ છે. તમે મોટાભાગે ટેક્સ પણ પાલિકાને આપતા હશો. પોસ્ટ વિસ્તાર કહેવાય, વોર્ડ નંબર 5 કહેવાય, ચારેય સદસ્યો ભાજપના છે, ભાજપના ચૂંટાયેલા સદસ્યો છે અને અત્યારે પાલિકા પ્રમુખ પણ જે છે તે પણ ભાજપના જ છે. 10-1 દિવસથી પાણીની જે સમસ્યા છે તે વિકટ બની છે. અહીંના જે લોકો છે તે અત્યારે ટેન્કરો મંગાવી રહ્યા છે. મહિનો થઈ ગયો અમને જે ધ્યાનમાં આવ્યું હતું, બરોબર મહિનાથી અહીંયા આગળ પાણી આવતું નથી. આ વિસ્તારમાં કેટલાક લોકો રહે છે અને ખાસ તમારી માંગ શું છે? મંગાવી તો જવાબ નથી દેતા બરોબર, અને અમે મહિનેથી પાણી અમારે કોઈ નથી આવતું, તો એમને જવાબ તો દેવો જોઈએ ને, અમુક કરવા તો આવું જોઈએ ને. હા, પાણી હા, તો તમે જે વાત કરો કે રજૂઆત ને કરો તો જવાબ કઈ મળતો નથી. આજે ના છૂટકે પાણી માટે રસ્તા રોકવા પડ્યા, થોડી જે રજૂઆત છે ને પેલા આપણે સાંભળી પછી જે તમારે જે સૂત્રોચ્ચાર હોય આપણે કરશું. તમારું નામ શું? નૈનાબેન. અહીંયા રુદ્ર ટાઉનશીપ 1 માં 2 માંથી એક જગ્યાએ પાણી નથી આવતું? નથી આવતું. કેટલાક દિવસ થઈ ગયા અંદાજે? અત્યાર સુધીમાં તમે કેટલાક પૈસાના પાણી વેચાતું લઈને નખાયું છે અત્યાર સુધીમાં અંદાજે? ઘણું નખાયું. એટલે કેટલા ટેન્કરના કેટલા લે? 400-500? 400 રૂપિયા એક ટેન્કર. 400 રૂપિયા પાણી નું અને પાછું 400 રૂપિયા દેતા ટેન્કર મળી જાય છે જે તમારી જરૂરિયાત હોય એ સમય? નથી મળતું.
લખું માસી તમે શું કહેશો? ચાર પાંચ દિવસે આવે લખાવે પછી એમ કે આમ કઈ તરત આવતા નથી, પાણી થઈ રહે તો દેતા નથી. અને એટલે મને કેવું અહીંયાથી કીધું હતું કે આજે નર્મદા કેનાલ બંધ છે એના કારણે પાણીની સમસ્યા સર્જાય છે એવું કઈ છે? અમને એમ કે છે લેન હમ કરી એમ નર્મદા કેનાલ બંધ હોય તો બધાને પાણી નો આવવું જોઈએ. સૂત્રમાં એક મહિને પુરુષો પણ અહીંયા ઘર છે એટલે આપણે થોડીક પુરુષો સાથે પણ વાત કરીશું. આવી જાઓ. શું તમારું નામ? શું? હિતેશભાઈ. હિતેશભાઈ, કારણ કે હવે પાણી એક જીવન જરૂરિયાત વસ્તુ છે અને હવે પાણી લેવા માટે પણ અત્યારે આ મહિલાઓને પુરુષોને રસ્તા ઉપર ઉતરવું પડે છે, રસ્તા રોકવા પડે છે. શું કહેશું? રુદ્ર ગેટ નંબર 1 અને રુદ્ર ગેટ નંબર 2 એક મહિનાથી પાણીની સમસ્યા છે. નગરપાલિકામાં વારંવાર જાણ કરવા છતાં કોઈ પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી, તેમ છતાં જ મહિલા મોર્ચાને રોડ ઉપર ઉતરવું પડ્યું છે. તમારે પણ પાણી માટે બહાર આવવું પડ્યું. એક મિનિટ. બધાને વેચાતા પાણી પોસાતા ન હોય. આજે મહિના દિવસ થી તો બધાને નગરપાલિકા વાળા ન જોતા કે પાણી ના ગાડા રુદ્ર માં આટલા જાય છે. કારણ કે પાણી જીવન જરૂરિયાત વસ્તુ છે. શું કહેશો તમે? શું કહેશો? અમારે એક મહિનાથી પાણી નથી આવ્યું. અમે પાણીનું ટેન્કર અઠવાડિયાથી લખાવ્યું હોય, હજી આવ્યું નથી. તો પાણી વગર અમારે શું કરવાનું? સોસાયટી ની બધી મહિલાઓ છે, નક્કી જ કરી લીધું છે પાણી નું આવે ત્યાં સુધી. પેલા પાણી ની સમસ્યા તમારે હલ કરવી પડશે. કારણ તમે કીધું ને કે પુરુષ એ બધા નોકરી કરે કામે જાય કે પાણી ની સમસ્યા. તમે કેતા હતા પાલિકા એ રજૂઆત કરવામાં આવશે આમાં? હા, પાલિકા એ આવતીકાલે રજૂઆત કરવાની છે. અહીંના કોઈને, અહીંના જે સદસ્યો ને બધા છે એમને કોઈને તમે વાત કરી આ પાણી બાબત ની, એમને રજૂઆત કરી છે? કારણ કે મહિના થી પાણી ના ધાંધિયા છે. રજૂઆત એટલે રોજ નગરપાલિકામાં ફોન જાય છે કે ભાઈ શું પ્રોબ્લેમ છે, તો બસ ફોન માં પ્રોપર જવાબ મળતો નથી. અને મળે પછી તો વારંવાર ફોન કરવામાં આવે તો લોકો ફોન પણ રિસીવ નથી કરતા એમ. અને નગરપાલિકાના જે ટેન્કર આવે છે દિવસના 50 ફોન કરીએ ત્યારે પછી એ ટેન્કર નખાવે છે. તો આ જે મિત્રો છે તે અત્યારે રુદ્ર ટાઉનશીપ 1 અને 2 ના જે આ રહીશો છે તે અત્યારે હળવદમાં ખાસ તેઓ રજૂઆત કરવા માટે રોડ પર આવ્યા છે. કારણ કે એમની રજૂઆત જે છે તે પાલિકા તંત્ર કોઈ સાંભળતું નથી. તેઓની જે માંગ છે તે પાલિકા તંત્ર કોઈ સાંભળતું નથી, જેના કારણે આ જે લોકો છે તે અત્યારે રજૂઆત કરવા માટે રોડ પર ઉતરી આવ્યા છે. અને આ જે ખરા રોડ છે ત્યાં આગળ ચકાજામ ને એ બધું જે કરવામાં આવ્યું છે મિત્રો. આ જે મિત્રો તમે જોઈ રહ્યા છો આ હળવદનું રુદ્ર ટાઉનશીપ 1 અને 2 ના આ જે છે તે રહીશો છે, તેઓની જે માંગ છે કે પાણી માટે તેઓને અત્યારે રસ્તા ઉપર નગરપાલિકા
આ જે મિત્રો છે તે ધારાસભ્ય આય આય નગરપાલિકા આય આય ને આવા જે પડતા જે સૂત્રો છે તે પણ સૂત્રો પણ એના જે રહીશો છે તે લગાવી રહ્યા છે કારણ કે એમની જે મુખ્ય પાણીની જે સમસ્યા છે તે પાણીની જે સમસ્યા છે તે પાણી નથી આવતું જેના કારણે આ જે લોકો છે તે અત્યારે અહીંયા આગળ જે છે તે રોડ ઉપર ઉતરી આવ્યા છે આભાર મિત્રો અમારી સાથે જોડાયા તે તમામનો